બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો અટલજીની અસ્થિકુંભ યાત્રા હાલમાં અમદાવાદના પોળમાંથી નીકળી રહી છે અને તેના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અટલજીની અસ્થિકુંભ યાત્રાના દર્શન કરવા માટે લોકો ભીડ કરી રહ્યા છે અને લોકો હશે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સંજય ટાંક પાસેથી. સંજય, જે રીતે આ અસ્થિકુંભ યાત્રા હાલમાં આગળ વધી રહી છે અને સાબરમતી રિવરફ્રન્ટ ત્યાં જવાની છે અને સાબરમતીમાં જે અસ્થિ છે તેનું વિસર્જન થશે, હાલમાં કઈ જગ્યાએ આ યાત્રા પહોંચી છે અને કેવી તૈયારીઓ ત્યાં જે વ્યવસ્થા છે તે કેવી છે? જી સંજય. યાત્રા જે છે, ખાસ કરીને વાજપેયીજીની અસ્થિ કળશ યાત્રા જે છે, કે આ અસ્થિ કળશ યાત્રાના રૂટ ઉપર નીકળી ચૂકી છે અને ખાસ કરીને ખાડિયાથી થઈ અને ખાડિયા ગોલવાડ થઈને હવે રાયપુર ચકલા થઈ અને રાયપુર ચાર રસ્તા થઈ અને આસ્ટોડિયા હાલ પહોંચ્યું છે. અને આપ જે જોઈ શકો છો કે અસ્થિ કળશ યાત્રા જે છે એમાં મોટી સંખ્યામાં જે છે તે ભાજપના જે કાર્યકરો, ભાજપના નેતાઓ, અગ્રણી નેતાઓને ખાસ કરીને જે અસ્થિ કળશનો જે રથ છે અને તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાથે છે અને અનેક મહાનુભાવો જે છે તે આ અસ્થિ કળશ યાત્રામાં જોડાયેલા છે. જી જી સંજય, જે રીતે આ અસ્થિકુંભ યાત્રા આગળ વધી રહી છે, કોણ કોણ તેમાં જોડાયેલા છે અને ખાસ કરીને આજે હાલમાં કઈ જગ્યાએ છે? કહી શકાય કે અસ્થિ કળશ યાત્રા હાલ આસ્ટોડિયા દરવાજા છે તે પહોંચી છે અને મોટી સંખ્યામાં જે છે ભાજપના કાર્યકરો અને નગરજનો પણ જે છે આ અસ્થિ કળશ યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને અસ્થિ કળશનો જે રથ છે તેમાં ભાજપના જે છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જે છે જીતુભાઈ વાઘાણી છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, સાથે સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ જે છે રથમાં જોડાયા છે. આઈટી જાડેજા છે, પ્રદીપસિંહ જાડેજા છે, અનેક મહાનુભાવો જે છે વિપુલ ગંસાડિયા છે, રમણલાલ બોરા છે, તમામ જે છે તે આ અસ્થિ કળશના જે રથ ઉપર જે છે તેઓ સવાર છે અને અસ્થિ કળશ યાત્રા જે છે તેના 2 કિલોમીટરનો જે રૂટ છે અને તે રૂટમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં જે છે ખાસ કરીને જે છે વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન જે અટલ બિહારી વાજપેયી જે છે કે તેમનું વ્યક્તિત્વ એટલું હતું કે મોટી સંખ્યામાં જે છે ભાજપના કાર્યકરો જે છે તેઓ આમાં જોડાયા છે અને સાથે સાથે નગરજનો છે કે તે પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ભાવાંજલિ આપી રહ્યા છે. એટલે મિથુન કહી શકાય કે સમગ્ર જે છે અસ્થિ કળશના જે રૂટ છે તે હાલ માનવ મહેરામણ જે છે જે છે તે વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે અને અસ્થિ કળશના દર્શન કરવા માટે જે રીતે જી જે રીતે આસ્ટોડિયાના ત્યાં હાલમાં આ જે માનવ મહેરામણ અને તેની સાથે જ આ જે અસ્થિકુંભ યાત્રા હાલમાં આગળ વધી રહી છે, તો મહત્વની વાત છે કે જે વાહન વ્યવહાર છે તેને કઈ તરફ ડાયવર્ટ કરવામાં આવે છે? સમગ્ર જે છે જે અસ્થિ કળશ યાત્રાનું જે રૂટ છે ત્યાં મોટી સંખ્યામાં જે છે લોકો એટલે કે શહેરીજનો જોડાયા છે, સાથે સાથે ભાજપના જે કાર્યકરો જે છે તે જોડાયેલા છે. એટલે જે છે સમગ્ર જે અસ્થિ કળશ યાત્રાનું જે રૂટ છે અને એક સાઈડનું રૂટ જે છે એ તમામ જે અસ્થિ કળશ યાત્રા જે છે તે રૂટ ઉપર આગળ વધી રહી છે અને બીજી તરફનો જે માર્ગ છે કે જે વાહન વ્યવહાર માટે જી 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 સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો આસ્ટોડિયા દરવાજા ના વિસ્તારમાં હાલમાં આ યાત્રા પહોંચી છે અને અસ્થિનું વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીની જે
ઈચ્છા હતી કે ભારતની તમામ જે નદીઓ છે તે જોડવામાં આવે અને તેમની જે ઈચ્છા છે અને તે પ્રમાણે તેમની જે અસ્થિઓ છે તે ભારતની અલગ અલગ જે નદીઓ છે તેમાં વિસર્જિત કરવામાં આવશે. તો અમદાવાદ જે રીતે તેમનું અસ્થિ કળશ લાવવામાં આવ્યું છે અને તે સાબરમતી નદીમાં તેનું વિસર્જન કરવામાં આવશે અને અસ્થિનું વિસર્જન માટે જે આખી યાત્રા જે કાઢવામાં આવી છે લોકો આ અસ્થિના અંતિમ દર્શન કરવા માટે આ અસ્થિ યાત્રા જે છે તેમાં જોડાયેલા છે અને લોકો અંતિમ દર્શન પણ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જે રીતે દિલ્હીમાં લોકો જે લોકો નહોતા જઈ શક્યા જેઓ તેમના દર્શન નહોતા કરી શક્યા અંતિમ દર્શન નહોતા કરી શક્યા તેઓ તેમના અસ્થિના હાલમાં દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે. લોકો આ જે યાત્રા છે તેમાં જોડાઈ પણ રહ્યા છે અને આગળ વધી પણ રહ્યા છે. અટલજીને ભારત રત્ન સમાન એવા અટલજીને શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે. જ્યારે એમની અસ્થિ વિસર્જન સાબરમતી નદી અહીંયા કરાતો સાબરમતી એ સબરભાતની કશ્યપી ગંગાના સ્વરૂપે જે ગણવામાં આવી છે અને એમાં જ્યારે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે ખૂબ હર્ષની અને ખૂબ એવા આનંદની કે સારું એવું કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યમાં સૌના ભગવાનના જગન્નાથજીના આશીર્વાદ રહે એવી મંગલ કામના કરી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જે રીતે તેમનું મંતવ્ય રજૂ કર્યું હતું અને જે રીતે અટલ બિહારી વાજપેયી જે આખા ભારતના નેતા હતા અને ભારતના તમામ નાગરિકોના મનમાં તેઓ વસેલા છે અને તેમનું જ્યારે આજે અસ્થિ વિસર્જન થઈ રહ્યું છે અને તે પણ સાબરમતી નદીમાં થઈ રહ્યું છે ત્યારે દિલીપદાસજી મહારાજ પણ આ યાત્રામાં જોડાયા છે અને માનવ મહેરામણ જે પ્રકારે ઉમટ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. રસ્તા પર એક બાજુ જે તેમની યાત્રા નીકળી છે અસ્થિ વિસર્જન યાત્રા જે નીકળેલી છે તેની સાથે જ લોકો આગળ જતા પણ જોડાઈ રહ્યા છે અને લોકો અંતિમ દર્શન પણ કરી રહ્યા છે. ખમાસાથી લોકમાન્ય ગાર્ડન તિલક તરફ આ યાત્રા જશે અને અંતે સાબરમતી રિવરફ્રન્ટ પર અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. તો યાત્રાના રૂટની વાત કરીએ તો હાલમાં આ યાત્રા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. તો આગળ જતા આ યાત્રા રાયપુર દરવાજા, ઢાળણી પોળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા, લોકમાન્ય તિલક ગાર્ડન અને ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ ત્યાં જઈને પછી અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. તો અસ્થિનું વિસર્જન થશે પણ યાદોનું નહીં થાય, કારણ કે લોકોની યાદોમાં કાયમ અટલજી અટલ રહેશે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. ઉદય, જે રીતે આપ હાલમાં ઢાળણી પોળ આ વિસ્તારમાં છો અને ત્યાંથી યાત્રા આગળ વધવાની છે, હાલમાં ત્યાં કેવો માહોલ છે? મિથુન, કઈ વધુ ના કહેતાની સાથે હું દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ આપને, જેથી દર્શકો જે છે એ દ્રશ્યો નિહાળી શકે. આ આપ જોઈ શકો છો કે અસ્થિ યાત્રા જે છે એ ઢાળણી પોળ આવી પહોંચી છે. ખૂબ જ મોટી માત્રામાં લોકો અને કાર્યકરો આ યાત્રામાં સાથે જોડાયેલા છે, મોટી માત્રામાં પોલીસ પણ અત્યારે તહેનાત છે. આ દ્રશ્ય જોઈ શકો છો કે ઢાળણી પોળ ખાતે બરોબર આવી પહોંચી છે. આ સ્થળ અસ્થિ યાત્રા જે છે તેમાં નેતાઓ જે છે એ અત્યારે બેઠેલા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ જોઈ શકો છો નજરે ચડી રહ્યા છે, લોકોનો આભાર અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકો છો, વિજયભાઈ રૂપાણી અત્યારે અંદર ઉપસ્થિત છે. તો આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવા માટે સામાન્ય તરફ જે સ્ટેજ જે છે સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો કે પૂર્વ મેયર ગૌતમ શાહ એ અત્યારે ઉપસ્થિત છે, સાથે કાર્યકરો. ગુલાબની ફૂલ જે છે એના દ્વારા અત્યારે લોકો દ્વારા આપ જોઈ શકો છો કે શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આ દ્રશ્યો આખા જે છે અત્યારે આ સ્થળના દ્રશ્યો હું આપણે દેખાડી રહ્યો છું. આ યાત્રા જે છે યાત્રાની અંદર જે વાહનમાં નીકળેલી છે વાહનની અંદર જોઈ શકો છો જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે. તો આ પ્રકારે આખો માહોલ જે છે એ નજરે પડી રહ્યો છે. એ અસ્થિ યાત્રા દેખાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે આગળની તરફ જે આખી અસ્થિ એમની જે રાખવામાં આવી છે અસ્થિકુંડ અહીંયા નજરે પડી રહ્યો છે. આ વાહનની અંદર અસ્થિકુંડ જે છે એ નજરે પડે છે.
એ અસ્થિકુંડ જે છે એ લઈને અત્યારે રવાના થઈ રહ્યા છે. તો આ આખું આ માહોલ જે છે, આ રસ્તો આપ જોઈ શકો છો કે લોકો જે છે શ્રદ્ધાંજલિ આપવા માટેથી બરાબરી કરી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલની અંદર આખી આ શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. લોકો જે છે એ પ્રણામ કરી રહ્યા છે, પગે પણ લાગી રહ્યા છે, ફૂલની પાખડીઓ ચડાવી રહ્યા છે. એક બાદ એક તમામ લોકો અત્યારે આ અસ્થિકુંભ નજીક આવી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ આખે આખા પાછળના દ્રશ્યોની હું આપને વાત કરવા માંગીશ કે આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં પોલીસ અને તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે. તો આ શ્રદ્ધાંજલિ અત્યારે જે છે અહીંયા અપાઈ રહી છે, તમામ લોકો શ્રદ્ધાંજલિ આપી પણ રહ્યા છે. હવે આગળના રૂટ તરફની જો વાત કરવામાં આવે તો આખે આખો રૂટ જે છે આગળ સાબરમતી નદી તરફ આ રૂટ જઈ રહ્યો છે. કહી શકાય કે સાબરમતી નદીના તટ સુધી પહોંચતા પહોંચતા કદાચ અડધીથી પોણી કલાક સુધીનો સમય લાગી શકે છે. વરસાદ જે છે ધીમી ધીમી ધારે અત્યારે અહીંયા શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ લોકોનો પ્રેમભાવ અને જે પ્રકારની જે શ્રદ્ધા જે છે એ હજી સુધી એનું મડક છે. આ યાત્રા અહીંયાથી અસ્થી યાત્રા આગળ ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે આ યાત્રા જે છે એ નજરે પડી રહી છે, એ હવે આગળની તરફ ચાલી રહી છે. હું આગળના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ આપને કે આગળના દ્રશ્યો કેવા પ્રકારના છે. લોકો જે છે અત્યાર સુધી રાહ જોઈને જે બેઠા હતા એમની આતુરતાનો અંત આવી ગયો અને શ્રદ્ધાંજલિ જે છે એ અત્યારે આપવામાં આવેલી છે. આ દ્રશ્યો જે છે જોઈ રહ્યા છો, આ ઢાળની પોળના દ્રશ્યો છે. લોકો પણ સાથે સાથે અત્યારે રવાના થઈ ચૂક્યા છે. મિત્રો, મહત્વની વસ્તુ એ છે કે વરસાદ જે છે એ શરૂ થઈ ચૂક્યો છે ધીમી ધીમી ધારે, તેમ છતાં પણ યાત્રામાંથી લોકો જે છે એ હજી સુધી ઓછા નથી થયા કે